હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર ચેપ્ટર તેર ખેતર અને તેની ફરતે તેમાં ભાગ જોઈએ લીલા ચોરસમાં એક સેન્ટીમીટરના માપના કેટલા નાના ચોરસ આવેલા છે આ એક મોટું ચોરસ છે એમાં નાના નાના ચોરસ દેખાય છે તેનું માપ કેટલું છે એક સેન્ટીમીટર તો કેટલા ચોરસ છે શું તમે ગણતરી કર્યા વગર કુલ નાના ચોરસ ગણવા માટેનો ઝડપી રસ્તો વિચારી શકો છો હા આપણે આડા ચોરસની સંખ્યા શું ગણવાની અને ઉભા ચોરસની સંખ્યા ગણવાની બંનેનું શું કરવાનું ગુણાકાર પરંતુ આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે તો આપણે વિચારી શકીએ હા આડા ચોરસ ગણી અને ઉભા ચોરસ ગણી બંનેનો શું કરવાનું છે ગુણાકાર છઠ્ઠું આપેલા વાદળી લંબ ચોરસમાં એક સેન્ટીમીટરના માપના કેટલા ચોરસ સમાઈ શકે તેનું અનુમાન કરો સૌ પ્રથમ પહેલા તો આપણે કેટલા ચોરસ સમાઈ શકે તેનું અનુમાન કરવાનું છે પછી તે ચોરસ દોરવાના અને પેલા અનુમાન અહીં લખો અને નાના ચોરસ ગોઠવીને અનુમાન તપાસવાનું છે પછી નાના ચોરસ ગોઠવવાના છે અને કેટલા ચોરસ સમય છે તેનું અનુમાન તપાસવાનું છે સાતમું આ ચિત્ર જુઓ શું તમે તેને એક સમાન ચાર ટુકડામાં વિભાજીત કરી શકો છો દરેક ટુકડામાં સમાન ચોરસ હોવા જોઈએ આ એક સરખા ચાર ટુકડામાં આપણે આને વિભાજિત કરવાનું છે તો આપણે તેને વિભાજિત કરી શકીએ જેથી તે એક જ સરખા ચાર ભાગમાં વિભાજિત થાય તો આને તમારે એક સરખા ચાર ભાગમાં વિભાજિત કરવાનું છે અને આ પ્રવૃત્તિ તમારે હોમવર્કમાં કરવાની છે પાંચ છ અને સાત એટલે આ પેજ નંબર કેટલા થશે એકસો ને સાઈઠ પરની પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે સમજ પડી